की आवाज। राजकोट जिल्लाना जामकंडोळाना चित्रवाड गामथी खीरसरा भयावदर उपलेटा तथा चित्रवाड गामथी जामकंडोळा तथा राजकोट जवानो मुख्य मार्ग ने मौज नदी पर बनावेल कोसवे धोवाई गयेल अने वाहन व्यवहार बंद थता लोकोने हालाकीनो सामनो करवानो वारो आव्यो छे। त्यारे लोकोए एकठा थई रामधून बोलावी उपलेटाना मौज नदी ने जोड़तो खास आ पुल उपलेटा तथा जामकंडोळा वच्चे आवेल चित्रावाड़ गाम तथा चित्रावाड़ थी जामकंडोळा थी राजकोट जवा माटेनो एकमात्र आ मार्ग छे। त्यारे बन्ने वच्चे आवेल कोजवेनी हालत घणा वर्षोथी जर्जरित अने बिस्मार हालतमां छे। आ कोजवे दर वर्षे धोवाय छे। तंत्र द्वारा माटी कामना थूकना साधा करवामां आव्या छे। ભૂત હું ચિત્રાવાડનો રહેવાસી છું। આજે અત્યારે જે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ મોજ નદીનો પુલ છે। આ પુલ ધોવાઈ ગયો છે ચાલુ વર્ષે વરસાદમાં બિપરજોઈ વાવાઝોડાથી। આ પુલ બે તાલુકાને જોડતો છે, ઉપલેટા જામકંડોળા તાલુકાને જોડતો મુખ્ય પુલ છે અને છેલ્લા 3 વર્ષથી આ પુલ આવી રીતે ધોવાઈ જાય છે અને દર વખતે પૂર આવે ત્યારે આ રસ્તો ધોવાઈ જાય છે અને ફરી માટી પુરાણ કરી અને ચલાવે છે। અકસ્માત થવાની પૂરી સંભાવના છે। ગયા વર્ષે પણ અહીંયા ટ્રક ઊંધો પડી અને જાનમાલને નુકસાન થાય એવું પણ છે। અને બીજું કે આ રસ્તાથી કમસે કમ 200-250 વિદ્યાર્થીઓ અમારા 7-8 ગામના વિદ્યાર્થીઓને જે ભાયાદર ઉપલેટા અભ્યાસ અર્થે જાય છે એમને ખૂબ અગવડ પડે છે। અત્યારે 15-20 કિલોમીટર ફરી અને એને જવું પડે છે। અને બીજું કે ખેડૂત વર્ગને ભાયાદર ઉપલેટા કામ અર્થે જવાનું હોય અથવા આ રસ્તો જામજોધપુરથી લઈ અને રાજકોટ સુધી જવા માટે આ રસ્તો મુખ્ય રસ્તો છે એટલે આ રસ્તાને ખરેખર આ પુલ ઊંચો બનાવવામાં આવે કે જેથી કરીને પૂર વખતે આપણને કોઈ અગવડતા ન પડે એને માટે અમે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરી છે। છેલ્લા 3 વર્ષથી આ ખાલી પૈસાનો વેડફાટ કરી અને અમને પારાવાર હાલાકી આ ગામડાઓને થાય છે। અમે તંત્રને રજૂઆત કરીએ છીએ કે તમે તાત્કાલિક આ પુલનો સર્વે કરાવી અને ઊંચો નવો પુલ મંજૂર કરાવો। દર વર્ષની જેમ દર વખતે વધુ વરસાદ પડે તેથી આ કોઝવેનું ધોવાણ થઈ જાય છે। લાખો રૂપિયાનું પણ ધોવાણ થાય છે, વાહન વ્યવહાર બંધ થાય છે અને વાહન વ્યવહાર માટે 20 કિલોમીટર ફરી જવાનો કે અવર જવર માટે કોઝવે વ્યવસ્થિત રીતે ઊંચો બનાવવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરી પણ નિર્ભર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। લોકોને રાહદારીઓને વિદ્યાર્થીઓને ચાલીને જવું હોય તો જીવના જોખમે અવર જવર કરવું પડી રહ્યું છે। મારું નામ રવિભાઈ ભૂત, હું ચિત્રાવડનો રહેવાસી છું। આજ રોજ અમે આ મોજ નદીના પુલની માગણી રજૂઆત કરવા માટે આ પુલ ઉપર રામધૂન બોલાવી અને તંત્રને જગાડવા માટેનો અમે પ્રયત્ન કરેલો છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ ક્યારેય અમને જવાબ આપેલો નથી। લેખિતમાં અને મૌખિકમાં પણ ઘણી વખત રજૂઆત કરેલી છે, જેથી કરીને આ તંત્રને કોઈ ખબર નથી, જેથી કરીને આજ રોજ અમે ગામ લોકો આજુબાજુના ગામ લોકો એકત્રિત થઈ અને રામધૂન બોલાવેલી છે, જેથી કરીને આ બેરી મૂંગી સરકાર અને તંત્રને જગાડવામાં આવે છે। આ મોજ નદીનો પુલ અવારનવાર છેલ્લા 3 વર્ષથી આ તૂટી ગયેલ છે અને માટીકામ કરી અને તંત્ર દ્વારા પુરાણ કરવામાં આવે છે। જે માટીકામ વરસાદ આવે અને પૂર આવે છે માટીકામ ધોવાઈ જાય છે। માટીકામ ધોવાઈ જવાથી આજુબાજુના દરેક ગામ લોકોને ભાયાદર ઉપલેટા જવા માટે તેમજ ઉપલેટાથી જામજોધપુરના લોકોને રાજકોટ જવા માટે તકલીફ પડે છે। આ નદીના પુલને અમારે તંત્રને રજૂઆત છે કે અમારા દ્વારા આ મોજ નદીના પુલને તાત્કાલિક ધોરણે ઊંચો અને મોટો બનાવવામાં આવે, જેથી કરીને અમારા ગામ લોકોને તેમજ આજુબાજુના ગામ લોકોને જે પણ કઈ તકલીફ પડે છે એ તકલીફનું નિરાકરણ આવે। જામકંડોળા તાલુકાના ચિત્રવાડ, પાટી, બરડિયા, ગુનાદાસરી, જામદાદર, મોજ ખીજડિયા, જામ થોરાળા, ચરેલ, સાતોદડ, રાજપુરા, કાના વદાડા, બાલાપર, ખજરૂડા જેવા ગામડાઓ તથા ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાડી, પડવલા, ભાયાવદર, ખાખી જાડિયા, ખારચિયા, મોટી પાનેલી, ગીંગણી, સિદ્ધસર, જામજોધપુર ગામોથી સીધું રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે, પણ કોઝવે ખખડતી હાલતમાં હોય તેથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। 200થી વધુ વિદ્યાર્થીઓની અભ્યાસ માટે 20 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। આ પુલ તૂટવાના હિસાબે આજુબાજુના 7-8 ગામના આશરે 200 જેવા વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ પડે છે। આ પુલ તૂટી ગયો છે એટલે 20 કિલોમીટર જેવું ફરીને જવું પડે છે। એ સિવાય આ બે તાલુકાને જોડતો પુલ છે, તેથી બીજા લોકોને પણ આમાં બહુ તકલીફ પડે છે અને અમારી માંગ એવી છે કે આ પુલ જલ્દીથી સારો અને મોટો બનાવવામાં આવે। આ પુલ કેનો કહેવાય છે?
આ પુલ ખીરસરા, વડારી, અરણી, ખોરડા, બરડીયા, ચિત્રાવડ, પાટી આવા 8-10 ગામ ને જોડતો પુલ છે. મોજ નદી નો પુલ કેવાય. કેટલા સમય થયા બંધ છે? 3 વર્ષ થી બંધ છે. તમારી માંગણી શું છે? આ પુલ જલ્દી થી મોટો અને સારો બનાવવામાં આવે. કાતો જીવના જોખમે લોકોને આ કોઝવે પરથી પસાર થવું પડ્યું છે. રાજરોજ ચિત્રવડ ગામ તથા કોઝવેને અસર કરતા ગામોને લોકોના આગેવાનો ખેડૂતો મોજ નદીના એકઠા થયા અને લોકોને પડતી મુશ્કેલીઓ જે થઈ રહી છે ખખડધજ કોઝવે પર રામધૂન બોલાવી હતી અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો અને છેલ્લા 3 વર્ષથી આ કોઝવે ખખડધજ હાલતમાં છે. તે કોઝવે ઊંચો અને સારો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ રજૂઆત કરાઈ હતી. જામ કંડોડાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.